ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો કેન્દ્ર સરકારે 30 જૂન સુધી દેશભરમાં લોકડાઉન અનલોક 1 ની ઘોષણા કરી છે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ક્રમશઃ ત્રણ ચરણમાં વ્યાપક છૂટછાટો આપવામાં આવશે એટલે જ આ સમયગાળાને અનલોક વન નામ આપવામાં આવ્યું છે અનલોક વનના પ્રથમ ચરણ અંતર્ગત આઠ જૂનથી ધર્મસ્થાનો રેસ્ટોરન્ટ શોપિંગ મોલ શરતી છૂટછાટ સાથે ઉઘડશે શૈક્ષણિક સંસ્થાઓ સિનેમા હોલ વગેરે અંગે હાલ કોઈ નિર્ણય લેવાયા નથી જુલાઈમાં સ્કૂલ કોલેજ તથા સિનેમા ખુલવાની શક્યતા છે અનલોક વન દરમિયાન રાત્રે નવથી સવારે પાંચ દરમિયાન રાત્રિ કરફ્યુ રહેશે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત માસ્કનો ઉપયોગ વગેરે નિયમો યથાવત રહેશે આંતરરાજ્ય પરિવહન માટે સરકારની મંજૂરીની જરૂર નહીં રહે અલબત્ત રાજ્ય સરકારોના નિર્ણય અનુસાર આ છૂટમાં ફેરફાર શક્ય છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન એટલે કે વાવાઝોડું સર્જાયું છે આ વાવાઝોડું પહેલા ઓમાન તરફ ફંટાવાનું અનુમાન હતું પરંતુ તેની દિશા બદલતા હવે વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તેવો ભય છે ચાર અને પાંચ જૂન દરમિયાન વાવાઝોડું દ્વારકા ઓખા અને મોરબીને ગમરોડી કચ્છ તરફ આગળ વધે તેવું અનુમાન છે રાજસ્થાન સુધી વાવાઝોડાની અસર થવાની શક્યતા છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે હાલારના બેડી બંદર બંદર સિક્કા ઓખા સલાયા તથા વાડીનાર બંદરોમાં એક નંબરનું સાવધાની સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના રહેવાસી સાઠ વર્ષીય નિવૃત્ત તલાટી નીતિનભાઈ ઠાકરને સત્યાવીસ મેના હાર્ટ એટેક આવ્યો હતો તેમને સારવાર માટે સૌ સ્થાનિક હોસ્પિટલ અને ત્યાર પછી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન મુંબઈથી આવેલ સત્યાવીસ વર્ષીય યુવાન તથા વીસ વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે બંને દર્દીઓને જીજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે આજે જીજી હોસ્પિટલમાંથી કોરોનાના બે દર્દીઓ રોગમુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ બેતાલીસ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જેને કારણે જામનગર જિલ્લાનો કોરોના રિકવરી રેટ ઓગણસી પોઈન્ટ ચોવીસ ટકા થયો છે અરબી સમુદ્રમાં વાવાઝોડાની દહેશતના પગલે માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે જેને પગલે ઓખા પરત ફરી રહેલી યા અતાઈ હુસેન નામની બોટમાં અકસ્માતે ગાબડું પડ્યું હતું ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ નીચેથી પસાર થતી વખતે આ દુર્ઘટના બની હતી બોટ બ્રિજ પાસે જ દરિયામાં ડૂબી ગઈ હતી આ બોટમાં સવાર આઠથી દસ માછીમારોને ફૈઝે કિરમાની નામની બોટ વડે બચાવી લેવામાં આવ્યા છે વાલસુરામાં આવેલી નેવી મથકમાં પંચાણું અઠવાડિયાના ઇલેક્ટ્રિક સ્પેશિયલાઇઝેશન કોર્સનો સમાપન સમારંભ યોજાયો હતો વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડર અજય પટની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષભર શિક્ષણ રમતગમત અને ઇત્તર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું એકત્રીસ મે વિશ્વભરમાં નો ટોબેકો ડે તરીકે ઉજવાય છે મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે આવતીકાલે સવારે અગિયારથી સાડા બાર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે વેબિનારમાં પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા તથા મનોચિકિત્સક ડોક્ટર રાજેન્દ્ર આનંદ વક્તવ્ય આપશે વેબિનારમાં જોડાયા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે